Good morning friends. હવે આપણે ધોરણ 8 ગણિતની અંદર એક નવું પ્રકરણ ચાલુ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે ચેપ્ટર નંબર 7 એટલે કે નવું પ્રકરણ નામ છે એનું ઘન અને ઘન વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે આ જે શબ્દ છે એને ઘન વાંચે સોરી ધન વાંચે ધનનો અર્થ થાય છે પૈસા આપણે ધન નથી વાંચવાનું ખાસ યાદ રાખજો चैप्टर को नाम छे घन ग घन ग पाटेलो छे घन અને ઘન બરાબર છે તો આની આગળ આપણે ચેપ્ટર શીખી ગયા વર્ગ અને વર્ગ હવે આપણે ભણવાનું છે ઘન અને ઘનમૂળ તો પહેલામાં દિમાગમાં પ્રશ્ન આવે કે ભાઈ ઘન કોને કહીશું તો ભાઈ ઘન કોને કહેવાય તેની મેં વ્યાખ્યા લખેલી છે જોઈ લો કે ભાઈ એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરતા મળતી સંખ્યાનો એ સંખ્યાનો ઘન કહેવામાં આવે છે અથવા તો જે સંખ્યા મળે એ સંખ્યાને પૂર્ણ ઘન સંખ્યા કહેવામાં આવે એકની એક સંખ્યાને 3 વખત ગુણાકારમાં લો એટલે એનો ઘન કરો અને જે સંખ્યા બની એ પૂર્ણ ઘન સંખ્યા બની એવું કહેવાય ઉદાહરણ તરીકે જોઈએ જો 2 નો ઘન લખાય કેવી રીતે તે જોઈ લો 2 નો ઘન હવે તમારે આનો જવાબ 2 નો ઘન એટલે એવું નથી તમારે કરવાનું કે 2 4 6 એવો ગુણાકાર નથી કરવાનો બરાબર શબ્દ રચના વાંચીએ એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાનો છે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એકની એક સંખ્યાને 3 વખત ગુણવાનો છે કેવી રીતે તો જો 2 નો ઘન એટલે કે 2 × 2 × 2 યાદ કરો વિદ્યાર્થી મિત્રો આની આગળનું જે આપણે ચેપ્ટર લીધું હતું વર્ગ અને વર્ગમૂળ એમાં એકની એક સંખ્યાનો આપણે 2 વખત ગુણાકાર કરતા હતા કારણ કે ત્યારે 2 ની ઉપર 2 ઘાત હતી કે 3 ની ઉપર 2 ઘાત વોટએવર કોઈ ભી ઘાત હતી બરાબર છે સાંભળતા રહેજો આ જગ્યા પર આ ચેપ્ટરમાં આપણે ઘન અને ઘનમૂળ શીખવાનું છે એટલે એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરીશું બરાબર છે આટલે સમજ તમે રાખશો તમારું ચેપ્ટર ફટફટ પૂરું થઈ જશે કારણ કે આ ચેપ્ટરમાં આ ચેપ્ટર વર્ગમૂળ જેટલો લાંબુ ચેપ્ટર છે એમાં ઘણા બધા દાખલાઓ નથી લિમિટેડ દાખલાઓ છે બરાબર છે ખાસ સમજતા રહેજો બીજું ઉદાહરણ છે 3 નો ઘન તો વિદ્યાર્થી મિત્રો 3 4 9 એવું નથી કરવાનું 3 નો ઘન છે એટલે શું કરીશું 3 × 3 × 3 3 4 9 9 4 27 3 9 27 થાય ઘન દિમાગનો ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો ફરીથી વ્યાખ્યા વાંચીએ છીએ એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરીએ તો એને એનો ઘન કરો કહેવાય અને આ જે સંખ્યા મળી 27 જે સંખ્યા મળી એને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય કારણ એનો ઘનમૂળ નીકળશે કેટલું 3 આવી રીતે જુઓ 1 2 નો ઘન થઈ શકે 3 નો થઈ શકે 4 નો થઈ શકે 5 નો થઈ શકે મેં તમારે સમક્ષ અહીં લખેલું છે 1 થી 15 સુધીની સંખ્યાઓના ઘન લખેલા છે વિદ્યાર્થી મિત્રો તમે આ ચેપ્ટર થી શરૂઆત કરો એટલે સૌથી પહેલા લખવાની શરૂઆત અહીંથી કરવાની છે આ સૌથી પહેલા લખવાનું છે અને ત્યાર પછી આ યાદ રાખો લખવાનું છે શરૂઆત કરીએ 1 તો ચાલતા આગળ વધીએ અને એમ કહેવાય કે ભાઈ ઘન કરીએ 1 નો ઘન કેટલો તો 1 × 1 × 1 આ રીતે તમારે વિચારવાનું ગુણાકાર કરો 1 × 1 × 1 1 × 1 = 1 જ થાય ભાઈ 1 નો ઘન 1 આગળ વધીએ 2 નો ઘન 8 મેં તમને અહીં સમજાવ્યું 2 × 2 × 2 3 નો ઘન 27 4 નો ઘન એટલે 4 ને 3 વખત ગુણવાનું 4 ને 3 વખત ગુણવાના 4 × 4 × 4 4 × 4 = 16 16 × 4 = 64 4 × 9 = 64 5 નો ઘન 125 5 × 5 = 25 25 × 5 = 125 6 નો ઘન આવે એટલે 6 × 6 × 6 6 × 6 = 36 36 × 6 = 216 7 નો ઘન 343 બધા યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપણે 1 થી 25 સંખ્યા સુધીના વર્ગ વર્ગમૂળ મોઢે કરેલા છે એવી રીતે ઘન ઘનમૂળમાં 1 થી 15 સુધી તમારે મોઢે રાખવાના છે 7 નો ઘન 7 × 7 = 50 49 × 7 = 343
વિદ્યાર્થી મિત્રો યાદ કરો વર્ગ વર્ગમૂળ ચેપ્ટર માં આપણે એવું શીખ્યા હતા કે જો એક શૂન્ય વાળી રકમ હોય અને વર્ગ કરો ને એ રકમનો તો એના પાછળના બે અંક શૂન્ય થાય વર્ગ વર્ગમૂળમાં આપણે આ ભણ્યા કોઈ સંખ્યામાં પાછળના બે અંક 0 હોય તો એનો વર્ગ કરવાથી પાછળના ચાર અંક શૂન્ય થાય 1 ના 2 થાય 2 ના 4 થાય 3 ના 6 થાય તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે હવે આ ઘન ઘનમૂળનો ચેપ્ટર છે ઘન કરવાનો છે એકની એક રકમનો 3 વખત ગુણાકાર કરવાનો છે એટલે જો કોઈ સંખ્યાની પાછળ 1 શૂન્ય હોય ઘન કરો 3 શૂન્ય થશે જો કોઈ સંખ્યાની પાછળ 2 શૂન્ય હોય એનો ઘન કરવાથી 6 શૂન્ય થશે 1 ના 3 2 ના 6 3 શૂન્ય હોય તો એના 9 શૂન્ય થાય આગળ વધીએ 11 નો ઘન કરવાનો છે 11 × 11 × 11 × 11 × 11 × 11 × 11 × 11 × 11 × 11 × 11 × 11 × 11 × 11 × 11 × 11 × 11 × 11 × 11 × 11 × 11 × 11 × 11 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 × 14 ×
बोलो याद रखी सांचो एक थी बंदर सूत्र के संख्या ना घन अबे तुम्हें घन मोड़े कौन होगे घन मोड़ा पड़े फ्री मां मोड़े कारण के तुम्हें अगर ना चैप्टर में सिखाने वर्ग वर्गमूल मां ये तुम्हें चल तू जाओ तो वर्ग कर लोगे भाई उन्हें रीटा ना हो तो इन्हें वर्गमूल कर लोगे भाई घन घन मोड़ चैप्टर से एक नहीं एक संख्या नो तो ना वक्त गुणाकार कर लिया गया घन मोड़े अब जे संख्या तुम्हें जो सप्ताह असत्य कोड ना घन छे कारण के आपको घन मूड़ निकली सके हम चाहे घन मूड़ तो मूड़ शब्द याद रखना मूड़ ले वनस्पति ना नीचे निकल रहा है तो आपने आप 3500 ने 75 रुपए घन मूड़ पूछे तो ना रीना ना हुआ हमने भाई हम घन मूड़ काट लिया तो 15 नो घन 3375 नो घन मूड़ 15 14 नो घन आ भाई 2744 नो घन मूड़ 14 8 होय 8 नो घन मूड़ 2 343 नो घन मूड़ 7 बोलो चैप्टर नो नाम तबारा दिमाग में उतरो तो ये घन अने घन मूल बोलो ख्याल आवे आगळ વધીએ છીએ ભાઈ નવી વાત કરીએ શું કહે છે કે ભાઈ ઘન ઘન મૂળ શીખી ગયા હોય તો એટલો તો આપણને આઈડિયા આવી જશે કે પૂર્ણ ઘન સંખ્યાઓ અસંખ્ય છે આવી કેટલી મને પૂર્ણ ઘન સંખ્યા મળે તો ભાઈ અસંખ્ય કારણ કે સંખ્યાઓનો કોઈ અંત નથી આ તો ખાલી 15 સુધીના ઘન લીધેલા છે 16 17 18 ના ઘન ન હોય તો પૂર્ણ ઘન સંખ્યાઓ ઢગલા મળે અસંખ્ય મળે હવે બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે કે કોઈ સંખ્યામાં પાછળ એકમનો અંક 1 હોય તો એનો હવે ઘન કરો તો એકમનો અંક કયો મળે તો જવાબ આવે 1 આ વસ્તુ આજે હું બોલું છું તે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરમાં પણ શીખ્યા કે પહેલો વર્ગ 4 આવે એટલે શું નક્કી કરેલું કે કોઈ સંખ્યામાં પાછળ 2 હોય વર્ગ કરો તો એકમનો અંક 4 3 નો વર્ગ 9 થાય એટલે 3 ના 9 4 ના ખ્યાલ આવે છે 4 નો વર્ગ 16 થાય એટલે એકમનો અંક 6 5 નો વર્ગ 25 થાય એકમનો અંક 5 આવે 6 નો વર્ગ 36 થાય એકમનો અંક 6 આવે 7 નો વર્ગ 49 થાય એકમનો અંક 9 8 નો વર્ગ 64 એટલે એકમનો અંક 4 9 નો વર્ગ 81 એટલે એકમનો અંક 1 વિદ્યાર્થી મિત્રો હવે વર્ગ વર્ગમૂળ ચેપ્ટરમાં જે રીતે આ વસ્તુ સમજ્યા એવી જ રીતે ઘન ઘનમૂળ ચેપ્ટરમાં પણ આ વસ્તુ શીખવાની આવે છે કે ભાઈ કોઈ સંખ્યામાં પાછળનો અંક 1 હોય તો એનો ઘન કરો એકમનો અંક કયો થાય તો જો 1 હોય ને તો એકમનો અંક 1 જ આવે આગળ વધીએ 2 હોય તો ભાઈ 2 નો ઘન 8 થાય એટલે 8 3 હોય તો એકમનો અંક 7
એકમ નો 7 3 નો ઘન 27 થાય 4 હોય તો 64 એકમ નો 64 એટલે એકમ નો 4 5 હોય તો 5 5 નો ઘન 125 6 હોય તો 6 216 થાય 7 હોય તો 7 નો ઘન 343 એટલે એકમ નો 3 8 હોય તો 512 એકમ નો 2 9 હોય તો 729 એકમ નો 9 એક શૂન્ય હોય તો 3 શૂન્ય તમને સમજાવ્યું જો 1 હોય તો એનો ઘન 1 જ થાય એકમ ના બાજુ 2 હોય તો 8 ચેક કરો 3 હોય તો 7 4 હોય તો 4 5 હોય તો 5 એટલે આ ધ્યાન રાખવાનું છે આપણે ભાઈ આની પરથી આપણે પ્રયત્ન કરવાના દાખલાઓ જોવાના છે ચેપ્ટરમાં જેમ જેમ આગળ વધે તેમ તેમ આવશે ચલો ફિલહાલ આપણે આગળ વધીએ એકી વસ્તુ આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ મૂળના ઘન સંખ્યાઓ અસંખ્ય છે હજુ આગળ વધીએ ભાઈ ઘનમૂળ તો આપેલી સંખ્યા ઘનમૂળ બને છે ચેપ્ટરમાં છે ઘનમૂળ તો મારી આપેલી સંખ્યા જેમ કે મને આ 1728 એક સંખ્યા આપેલી છે તો 1728 કોનો ઘન કહેવાય તમે કહેશો 12 નો તો આ 12 ને શું કહેવાય 1728 નો ઘનમૂળ આપેલી સંખ્યા જે સંખ્યાનો ઘન હોય 1728 12 નો ઘન છે તો 12 ને શું કહેવાય એનો ઘનમૂળ કહેવાય તો આ છે ઘનમૂળની વ્યાખ્યા ફરીથી સમજીએ આપેલી સંખ્યા એટલે કે 1728 એ જે સંખ્યાનો ઘન છે કોનો ઘન છે 12 નો ઘન છે જે સંખ્યાનો ઘન છે એ સંખ્યાને આપેલી સંખ્યાનું ઘનમૂળ કહેવાય બરાબર છે હવે ઘનમૂળને આપણે સાંકેતિક ભાષામાં લખવું હોય તો આ છે એની સંખ્યા જોઈ વર્ગમૂળ વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી મત ખાલી આટલું બોલતા હતા વર્ગમૂળ આને હવે ઘનમૂળનો સંકેત કરવો છે તો અંદર 3 વસ્તુ એટલે આપણે છે ને વિદ્યાર્થી મિત્રો વર્ગ વર્ગમૂળ દાખલામાં બબ્બે રકમને બબ્બે અવયવની જોડી બનાવતા હતા બરાબર ને હવે આ ઘન ઘનમૂળ આવે છે ને તો વિદ્યાર્થી મિત્રો આપણે 3 અવયવોની જોડી બનાવીશું ખાસ સમજીએ ઘનમૂળ સંકેતનો ઉપયોગ થાય છે હજુ આપણે આગળ વધીએ ઉદાહરણ તરીકે 64 નું ઘનમૂળ 4 ક્યાં પણ તમે જોઈ શકશો ને 64 નું ઘનમૂળ 4 ત્યાર પછી 125 નું ઘનમૂળ 5 ઘનમૂળ નું ચિહ્ન બતાવે છે હજુ આપણે આગળ વધીએ કોઈ પણ એકી સંખ્યાનો ઘન કરો એકી સંખ્યા જ મળે એ તમે અહીં જોઈ શકશો જો 1 નો ઘન 1 એકી સંખ્યામાં પછી 3 આવે 3 નો ઘન 27 એકી સંખ્યા આ 5 એકી કહેવાય ઘન કરી એકી સંખ્યા 7 એકી સંખ્યા કહેવાય ઘન કરો એકી સંખ્યા આવું આપણે વર્ગ વર્ગમૂળ ચેપ્ટરમાં પણ શીખેલા હતા આમાં પણ આવે છે શું આવે છે ફરીથી બોલી દઈએ એકી સંખ્યાનો ઘન કરીએ એકી સંખ્યા જ મળે બે કે સંખ્યાનો ઘન કરીએ તો બે કે સંખ્યા જ મળે બરાબર છે હજુ આગળ વધીએ પૂર્ણ ઘન ઋણ સંખ્યા હોય મતલબ કે સમજો કે કોઈ પૂર્ણ ઘન સંખ્યા 348 પણ એ ઋણમાં છે ઋણ સોરી ઋણ 343 હવે આપણે ઘનમૂળ કાઢવું છે તો આનું ઘનમૂળ પણ ઋણમાં જ આવે આનું ઘનમૂળ શું દીકરાઓ તો ભાઈ ઋણમાં જ આવે 343 નું ઘનમૂળ 7 આ રીતે આપણે 7 લખો ફરીથી જુઓ પૂર્ણ ઘન ઋણ સંખ્યાનું ઘનમૂળ ઋણ સંખ્યા જ મળે બરાબર છે તમને એ ઉદાહરણ પણ નહીં આવે આગળની જે બે લાઈન છે એ પણ તમને મેં શીખવાડી જો તમે ચેટ આ વિડિયો સ્કીપ કરીને જોયો હોય તો તમે ફરીથી કહી રહ્યો છું એક પણ મિનિટ એક પણ સેકન્ડ સ્કીપ ના કરતા આ વસ્તુ હું તમને સમજાવી ચૂક્યો છું જુઓ કે જો કોઈ સંખ્યામાં પાછળ છેલ્લો એક અંક શૂન્ય હોય જેમ કે 20 જુઓ પાછળનો એક અંક શૂન્ય છે તો આ રકમનો હું ઘન કરું તો મળતી સંખ્યામાં છેલ્લા 3 અંક શૂન્ય થાય એક શૂન્ય હોય ઘન કરવાથી 3 શૂન્ય થાય 20 નો ઘન 8000 કારણ કે તેનો ઘન 8 લખવાનો એક શૂન્ય હોય તો 3 શૂન્ય પાડી દેવાનું આગળ વધીએ જો કોઈ સંખ્યામાં પાછળ છેલ્લા 2 અંક શૂન્ય હોય તો એનો ઘન કરવાથી મળતી સંખ્યામાં છેલ્લા 6 અંક શૂન્ય થાય 1 ના 3 2 શૂન્ય હોય તો 2 ના 6 શૂન્ય થઈ જાય અને આપણે લખવું હોય તો એટલે આપણે વાંચવી હોય રકમને તો આમ વંચાશે 2,70,00,000 ઓકે 1 હોય તો 3 શૂન્ય 2 હોય તો 6 શૂન્ય
તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય આપણે સમજ મેળવી લીધી તો હવે આ સમજ મેળવ્યા પછી આપણે ચેપ્ટરમાં દાખલાઓની શરૂઆત કરીએ છીએ તો આ થિયરી જે કંઈ પણ છે જે આપણે સમજ લીધી છે તે તમારે નોટબુકમાં લખવાની છે સાથે સાથે હવે આપણે પ્રયત્ન કરવાનો દાખલા પણ ચાલુ કરીએ છીએ એમાં જે સૌથી પહેલો પ્રયત્ન કરવા આવે છે એ છે તમારી ચોપડી લઈ લેજો સાથે હવે ચોપડીની અંદર પાના નંબર 111 ભરવાનો જેમાં તમને એક પ્રયત્ન કરો દેખાશે જેનું હેડિંગ છે કે નીચે અમુક સંખ્યાઓ આપેલી છે તમે ફટાફટ ફટાફટ નક્કી કરો કે આ સંખ્યાનો ઘન કરીએ તો એકમ નંબર શું આવે તો તમે સમજી ગયા હશો કે કામ એકદમ સિમ્પલ છે પહેલી રકમ મને આપેલી છે 3331 3331 તો વિદ્યાર્થી મિત્રો તમે કહી શકો શું કે તમે આમાં પાછળ એકમનો અંક આવ્યો 1 બરાબર છે ભાઈ 3331 માં એકમનો અંક 1 છે એકમનો અંક શોધી કાઢો તો આ ઘન કરો તો ભાઈ જે કઈ સંખ્યા મળે એનો એકમનો અંક પણ 1 જ થાય 3331 માં એકમનો અંક 1 હોવાથી એનો ઘન કરવાથી મળતે સંખ્યાનો એકમનો અંક 1 જ થાય જો આગળ વધીએ ભાઈ આ તમે સમજી ગયા તો તમે સમજી શકો સિમ્પલ કામ છે બધું નંબર માંગો છો એમ છતાં હું બોલી જાઉં છું હવે આ છે આ ફોર્મા પ્રમાણે લખવાનું આ ફોર્મેટ પ્રમાણે લખવાનું કે ભાઈ 8888 માં એકમનો અંક 8 છે એકમનો અંક 8 છે એટલે ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 2 થાય પત્યું આમાં એકમનો અંક 9 છે એટલે એનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 9 જ થાય આમાં એકમનો અંક 5 હોવાથી ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 5 જ થાય એકમનો અંક 4 છે તો ઘન કરવાથી એકમનો અંક 4 જ મળે પાછળ 7 છે એટલે ઘન કરવાથી એકમનો અંક 3 મળે પાછળ 2 છે એટલે ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 8 આમાં પાછળનો 3 છે એકમનો અંક 3 છે ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 7 મળે આ ફોર્મેટ પ્રમાણે તમે આ બધું જ કામ કરી શકો પણ ક્યારે તો તમને એટલીસ્ટ 1 થી 10 સુધીના ઘન તો આવડવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે આ ઘન ઘનમૂળ જે કંઈક છે 15 સુધીનો સંખ્યાનો ફિલહાલ આપણે મોડે રાખજો ચેપ્ટરમાં દાખલા ગણવામાં આપણને સરળતા પડશે બરાબર છે તો આપણે આ પ્રયત્ન તમારે કમ્પ્લીટ થાય છે હવે આપણે નવા પ્રયત્ન કરવો પડશે આજે પ્રયત્ન કરો છે એમાં તમને વિદ્યાર્થી મિત્રો પેટર્ન દેખાશે જો આજે પ્રયત્ન કરો છે એ પણ પાના નંબર 111 પર છે તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે પેટર્ન સમજી લઈએ અને આ પેટર્ન સમજ્યા પછી એમાં કંઈક સવાલ પૂછાયા છે એનો જવાબ આપી દઈએ પહેલો જુઓ 1 = 1 નો ઘન 1 = 1 નો ઘન બરાબર છે 1 નો ઘન 1 થાય હવે જો શું કર્યું છે તમે ખાસ સમજો 1 છોડી દો એક પછી આવનારી એકે સંખ્યા લેવાની અને કેટલી એકે સંખ્યા લેવાની એક પછી બે આવે એટલે બે એકે સંખ્યા એક ને નહીં લેવા એક પછી આવનારી બે ક્રમિક એકે સંખ્યાઓ તો કોણ આવે એક પછી એકે સંખ્યા 3 આવે 5 આવે એકે સંખ્યાનો સરવાળો કરો 3 ને 5 8 8 એટલે 2 નો ઘન વિદ્યાર્થી મિત્રો હવે 5 આવી ગયા હવે 5 સુધીની એકે સંખ્યા નહીં લેવાની 5 પછી નહીં લેવાની કેટલી લેવાની 2 પછી 3 ભાઈ 3 એક સંખ્યા લો 5 પછી આવનારી 7 9 11 સરવાળો કરો 27 થશે 3 નો ઘન છે છેલ્લી એક સંખ્યા 11 આવી 11 પછી આવનારી સંખ્યા લો 13 પછી 15 કેટલી લેવાની તો ભાઈ 4 લેવાની કારણ કે 4 નો ઘન થવાનો છે 17 19 સરવાળો કરો 64 એટલે કે 4 નો ઘન 19 સુધી પહોંચી ગયા છો હવે 19 પછીની એકી સંખ્યા બોલો 5 19 પછી આવનારી 5 એકી સંખ્યામાં 21 23 25 27 29 સરવાળો કરવાની જરૂર નહીં પણ મોઢે આપણે 5 નો ઘન થાય 125 જો તમે આ પેટર્ન સમજી લીધી હોય તો હવે તમને સવાલ પૂછાય છે કે 6 નો ઘન કઈ રીતે લખાય 8 નો ઘન કઈ રીતે લખાય 7 નો ઘન કઈ રીતે લખાય 3 સવાલ આપેલા છે 3 3 ના જવાબ ફટાફટ લખી શકીએ તો 5 ના ઘન માં છેલ્લી એક સંખ્યા આવેલી 29 એટલે આપણે શરૂઆત કરીશું 29 પછી આવનારી એક સંખ્યા 31 આવે કેટલી લેવાની છે મારે સંખ્યાઓ 6 સંખ્યા લેવાની 6 એક સંખ્યા લઈએ ચાલો 31 પછી કોણ આવે તો ભાઈ 33 પછી 35 પછી 37
પછી 39 1 2 3 4 5 5 સંખ્યા 36 સંખ્યા લઈએ 41 આનો સરવાળો કરવાની જરૂર નથી 6 નો ઘન થાય 6 નો ઘન એટલે કે 216 216 એટલે કે 6 નો ઘન હવે જો આ લોકો લાઈન તોડી નાખી 6 પછી ડાયરેક્ટ મને સવાલ 8 નો આવ્યો તો એક કામ કરો 6 પછી તો 7 આવે તો 8 આખાનો જવાબ પહેલા લખી દઉં 8 નો વાળો પછી લઈએ 7 નો ઘન કઈ રીતે લખાય સરવાળા સ્વરૂપમાં એકી સંખ્યાઓના દે તમે જુઓ આ જગ્યામાં છેલ્લી 41 સંખ્યા આવે 6 પછી 7 આવે તો 41 પછી એકી સંખ્યાઓ લઈએ 43 સારી 7 સંખ્યા લેવાની હે 43 પછી 45 પછી 47 પછી 49 પછી 51 પછી 53 કેટલી થઈ 1 2 3 4 5 6 સંખ્યા થઈ 7 ની સંખ્યા આવે 55 7 એકી સંખ્યાનો સરવાળો 343 થશે કે જે 7 નો ઘન છે હવે આપણે 8 નો ઘન લખી દઈએ 8 નો ઘન એટલે 55 પછી ની એકી સંખ્યા લેવાની કઈ અવસર હોય તો 55 પછી ની એકી સંખ્યા 57 ત્યાર પછી 59 હવે કેટલી સંખ્યા લેવાની વિદ્યાર્થી મિત્રો આપણે 8 સંખ્યા લેશું 8 57 59 61 63 65 67 69 કેટલી થઈ ગણીએ 1 2 3 4 5 6 7 પછી આ 8 ની સંખ્યા 71 સરવાળો કરવા બેસવાનો નહીં 8 એકી સંખ્યાઓ છે એટલે જવાબ આવશે 8 નો ઘન 8 નો ઘન એટલે 512 એટલે કે 8 નો ઘન તો તમે આ પેટર્ન સમજી લીધી એની પરથી આ જવાબ આની પરથી વધુ લખે હજુ આગળ વધીએ ભાઈ આજના વિડિયોનો છેલ્લો પ્રયત્ન કરો લઈ લઈએ બરાબર છે જે પણ તમને પાના નંબર 111 પર જોવા મળશે પેટર્ન પહેલા સમજી લઈએ અને ત્યાર પછી આ તમે પેટર્ન સમજી લો તો તમારે ચાર કઈ જવાબ લખવાના છે જુઓ કેવી રીતે પેટર્ન સમજીએ બે ક્રમિક સંખ્યા વિશે પણ ઉતરતા કરો બે પછી એટલે કે તેની પહેલા આવતી સંખ્યા 1 3 ની પહેલા 2 આવે 4 ની પહેલા 3 બરાબર છે અને કરવાનું છે એ લોકોના ઘનોની બાદબાકી બાદબાકી ખાતબાકી આપણે કશું કરવા દેશું નથી આપણે ખાલી પેટર્ન સમજો પેટર્ન શું કહે છે પહેલા એક આવે આમાં પણ એક આવે આમાં પણ એક આવે એનો મતલબ એમ કે આ રીતની બાદબાકી કરવાની હોય તો સૌથી પહેલા તમારે એક લખી દેવાનું પછી કઉ ચિહ્ન પાડવાનું વત્તા ત્યાર પછી શું કરવાનું કે જે બે રકમની આ જગ્યા પર જે લોકોના ઘનોની બાદબાકી કરવાની છે ને એ બે રકમનો ગુણાકાર કરવાનો તો 2 ગુણ્યા 1 આ હોય તો 3 ગુણ્યા 2 4 ગુણ્યા 3 અને બધામાં પાછળ છેલ્લે ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ફાળી દેવું સમજ પડે છે પહેલા 1 ને છેલ્લે 3 ફિક્સ આવું યાદ રાખો પહેલા 1 અને છેલ્લા 3 ફિક્સ રાખો વચ્ચે શું કરવાનું વત્તાનું ચિહ્ન મારીને 2 ગુણ્યા 1 પછી આ હોય તો 3 ગુણ્યા 2 આ હોય તો 4 ગુણ્યા 3 હવે જો આપણે આ પેટર્ન સમજી લીધી એટલે આપણે આ કામ ચાલુ કરીએ આનો જવાબ લખવાનો છે તો પહેલા કોનો શું લખી દેવાનું પહેલા 1 તો આવે જ આવે ત્યાર પછી છે ને 7 ગુણ્યા 6 અને પાછળ પણ 3 તો ફિક્સ જ છે હજુ આગળ વધીએ 12 ને 11 છે એટલે પહેલા 1 પછી 12 ગુણ્યા 11 અને ગુણ્યા 3 પછી આ જો 12 પહેલા 1 તો આવવાનું છે પછી શું કરશો 20 ગુણ્યા 19 પાછળ છેલ્લે 3 માં આવવાનું છે બરાબર છે અહીંયા આગળ વધીએ તો પહેલા 1 પછી 51 ગુણ્યા 50 પછી ગુણ્યા 3 ઓકે તો આપણો આજનો આ વિડિયો પૂરો થાય છે નેક્સ્ટ વિડિયોમાં આપણે નવા દાખલાઓથી શરૂઆત કરીશું